છેતરપંડીની ફરિયાદ કરવા ગયેલા પાટીદાર યુવક સાથે પીઆઈના ગેરવર્તન મામલે આક્રોશ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી અને અંતે ફરિયાદ નોંધાઈ રિલાયન્સ મોલના મેનેજરે રૂપિયા સત્તર લાખ એડવાન્સ લઈને માલ ન મોકલી તે પૈસાનો જુગાર રમી નાખ્યો હોવાના આક્ષેપો સાથે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા પટેલ યુવકને પીઆઈએ ફરિયાદ લેવાની ના પાડી ગેરવર્તન કર્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે આ સાથે જ પટેલ યુવાનના સમર્થનમાં આવી પાટીદાર સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીવાયએસપી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું જેથી અંતે પોલીસની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી મોરબીના કેનાલ રોડ ઉપર આલા પાર્ક સોસાયટીમાં રહેતા કોસ્મેટિકના વેપારી હિરેનભાઈ મનસુખભાઈ પટેલ કે જેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે રિલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે ત્યાંના મેનેજર સમયસિંઘને કટકે કટકે તારીખ નવથી બાર જુલાઈ દરમિયાન સત્તર લાખ પાંત્રીસ હજાર એડવાન્સમાં આપ્યા હતા અને માલ માટે તેઓનો સંપર્ક કરવા માલ આવશે નહીં તેઓ કહેતા હતા બાદમાં જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળતા તેઓએ કહ્યું કે આવા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને આ બિલ બોક્કસ છે તેમ કહીને સમયસિંઘને બોલાવી અસલ બિલની વિમલભાઈ હાથીએ માગણી કરતાં સમયસિંઘે અસલ બિલ પોતાના ઘરે હોવાનું જણાવતા વિમલભાઈ હાથીએ તેમને ઘરેથી બિલ લઈ આવવાનું કહ્યું હતું બાદમાં સમયસિંઘે ઘરે જઈને ઝેરી દવા પી લીધી હોવાનો ફોન આવ્યો હતો સમયસિંઘે સુ્યુસાઈડ નોટ પણ લખી હતી કે મેં માલની ડિલિવરી કરવાના રૂપિયા અગિયાર લાખ હિરેનભાઈ પાસેથી લીધેલ છે હું ઓનલાઈન જુગારમાં આ રૂપિયા હારી ગયો છું રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે આ અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથકે ગયા હતા જ્યાં પીએસઓને મળતા તેઓને પીઆઈ પંડ્યાની ચેમ્બરમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર બનાવની રજૂઆત કરવામાં આવતા પીઆઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને કહ્યું હતું કે હું આવી ફરિયાદ લેતો નથી તમે કેવા છો તેમ પૂછ્યું હતું જેના જવાબમાં કહ્યું કે હું પટેલ છું તો તેઓ કહ્યું કે એક બે વીઘા જમીન વેચી નાખ આવી ફરિયાદ કરવા આવવું નહીં તેમ કહી પટેલ સમાજ પ્રત્યે પણ દ્રોણાસ્પદ અને અસભ્ય શબ્દો વાપર્યા હતા આમ પીઆઈ પંડ્યાએ સમયસિંગે દવા પીધી હોય તેનો પરિવાર ફરિયાદ કરશે તો તું ફિટ થઈ જઈશ તેવું કહી ફરિયાદ કરવાનું રહેવા દઈ તેમ જણાવ્યું હતું અને રાજસ્થાન તું જઈશ તેવું કહીને ઉદ્ધવતાએ ભર્યું વર્તન કરી ફરિયાદ લેવાની ના પાડી ચેમ્બરમાંથી જ બહાર જવાનું કહ્યું હતું ફરિયાદ કરવા ગયા હોય ગાળો આપી ફરિયાદ લેવાનો ઇનકાર કરી ગેરવર્તન કરેલ હોય માટે કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મામલે ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરતાં અંતે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી